जूना भरूचना सीटी सर्वे वोर्ड नंबर एक थी पांच मां शानदारों लागू होवा छता पण हिंदुओं मकानों वेचवा विरोध में हिंदुओं पोता मकानों तेमज मंदिरों पर बेनरो लगवाता विवाद उभो थयो छे। हिंदुओं मकानों और मंदिरों वेचवाना छे तेवा बेनरो लागता राजकीय पक्षों दौड़ता थई जवा पाम्या छे। जो कि आ अंगे जिला भाजप प्रमुख मारुति सिंह अटोदरियाए अशांतधारानो चुस्त अमल थाय अने बन्ने कौम वच्चे शांतिपूर्ण माहौल जळवाई रहे ते माटे कार्यवाही करवामां आवशे तेवी हैया धरपत आपी हती। હાજીખાના બજારમાં અશાંત ધારાનો અમલ નથી થતો અને મંદિર વિશે માટે બેનર માર્યા છે, તે બાબતે તમારે શું કહેવું છે? સૌ પ્રથમ તો અશાંત ધારાનો અમલ થાય, બંને કોમો વચ્ચે વય મનુષ્ય ઊભું ના થાય તેવા અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેના મારા પ્રયત્ન રહેશે। આ બાબતે ધારાસભ્યશ્રીનું ધ્યાન દોર્યું છે અને ત્યાં સ્થાનિક નગરસેવકોનું પણ મેં ધ્યાન દોર્યું છે। વહીવટી અધિકારી પ્રાંત અધિકારી શ્રી એન આર પ્રજાપતિ સાહેબને પણ ફોન કર્યો છે અને અશાંત ધારાનો કડક અમલ થાય તેવી સૂચના પણ આપેલી છે અને વહીવટી અધિકારી દ્વારા પણ અમને હૈયાધારણા આપી છે કે અમે અશાંત ધારાનો અમલ કરાવીશું। ભરૂચમાં ખાસ કરી અને સિટી સર્વે વોર્ડ નંબર એકથી પાંચમાં જે સરકારશ્રીના મહેસૂલ વિભાગનું 7 માર્ચ 2019 અશાંત ધારાનું જાહેરનામું છે એના અનુસંધાને છેલ્લા 4-5 દિવસથી જે સોશિયલ મીડિયામાં અલગ અલગ ખાસ કરીને સિટી સર્વેના વોર્ડ નંબર 3માં મકાન વેચવાનું છે, મંદિર વેચવાનું છે એવા બેનરોના ફોટા જે ફરતા થયા છે એના અનુસંધાને તંત્ર જે છે એ પોલીસ વિભાગ મારફતે એની તપાસ કરાવી રહ્યું છે। બીજું કે અશાંત ધારો જે છે એનું ચુસ્તપણે અમલવારી ભરૂચમાં થઈ રહી છે। કોઈપણ અશાંત ધારા હેઠળની પરમિશન આવે દુકાન કે મકાન કે કોઈપણ પ્રકારની પ્રોપર્ટી વેચવા માટે તો સરકારશ્રીની જે ગાઈડલાઇન છે અને SOP છે એ પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય નહીં એ માટે થઈ અને સ્થાનિક જે DYSP શ્રી છે એમનો અભિપ્રાય લેવામાં આવે છે। DYSP સાહેબ મારફતે એમના થાણા ઇન્ચાર્જ અને જે બીટ જમાદાર છે એમની મારફતે વેચનાર લેનાર એમના નિવેદનો લેવામાં આવે છે, આજુબાજુમાં જે રહેતા હોય એ લોકોના પટિશનના નિવેદન લેવામાં આવે છે અને એ લોકોને સંતોષ થાય કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિલકુલ એમાં જળવાઈ રહે એમ છે અને કોઈ પણ પ્રકારની તકલીફ પડે એમ નથી તો જ એ લોકોનો અભિપ્રાય આવે છે DYSP શ્રીનો અને ત્યારબાદ અત્રેથી એની વેચાણની પરમિશન આપવામાં આવે છે। ભરૂચમાં જે કંઈ અત્યાર સુધીમાં પરમિશન આપવામાં આવી છે એની પ્રોપર SOP પ્રમાણે ફોલોઅપ કરી અને આપવામાં આવે છે। ખાસ કરી અને જ્યારે હિન્દુ મુસ્લિમ કે મુસ્લિમ હિન્દુમાં વેચાણ થતું હોય તો DYSP શ્રીનો અભિપ્રાય જ્યારે નેગેટિવ હોય ત્યારે અત્રેથી કોઈપણ પ્રકારની પરમિશન આપવામાં આવતી નથી। ભૂતકાળમાં માની લો કે સરકારશ્રીનું જે 7-1-2021 એટલે 15-10-2020 જાહેરનામાના અનુસંધાને ભરૂચના જે 500 મીટર એરિયાના વિસ્તારમાં વધારાનો વિસ્તાર આવરી લેવાયો છે એમાં એકાદ પ્રોપર્ટી જે છે એ પરમિશન વગર વેચાણ થયેલ છે તો એને પણ એનો જે વેચાણ વ્યવહાર છે એને રિવ્યૂમાં લઈ અને એ વેચાણ વ્યવહાર રદ કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। ખાસ કરીને જે ભરૂચમાં જે અશાંત ધારા લાગુ થઈ છે હાથીખાના વિસ્તારમાં અશાંત ધારા હજુ નિયમમાં આવી નથી અને અમલી કરી નથી ત્યારે ત્યાંના સ્થાનિકોએ મંદિર વેચાણનું મકાન વેચાણનું વાત કરી છે, કેટલું યોગ્ય છે અને કઈ રીતે એ અશાંત ધારા હવે લાગુ થવા છે? ભરૂચમાં કેટલાક એવા વિસ્તારો જે છે કે હાથીખાના જેવા વિસ્તાર કે જ્યાં વર્ષો પહેલા હિન્દુ વસ્તી હતી પણ કોઈક નો કોઈક કારણસર એમની મિલકતો વેચાતી ગઈ, એમના ઘરો વેચાતા ગયા, એના કારણે તે હિન્દુઓની ખૂબ ઓછી સંખ્યા છે અને આ મંદિરોમાં રેગ્યુલર જે પૂજા થવી જોઈએ એના માટે પણ ઘણા બધા પ્રોબ્લેમ છે તો આને લઈને એ વિસ્તારના લોકો અશાંત ધારો લાગુ પૂર્ણ રીતના થાય એના માટે ઘણા વખતથી એક મોહિમ ચલાવે છે। અમે પણ નગરપાલિકાની ચૂંટણી કે કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં આ વિસ્તારના લોકોને આશ્વાસન આપ્યું હતું કે અમે અશાંત ધારો પૂર્ણ રીતના લાગુ કરાવીશું પણ સ્વાભાવિક છે કે અનેક બધા કારણોને લઈ અને અશાંત ધારો જે રીતના ભરૂચમાં હાથીકાના વિસ્તાર જેવા વિસ્તારોની અંદર જે લાગુ જોયો એ નથી લાગુ કરી શક્યા જેના કારણે આ પરિસ્થિતિનું એક નિર્માણ થયું છે। પણ મંદિરો વેચવાના જે વાત છે એ વાત ખોટી છે, અમે તપાસ કરાવડાવી છે પણ આ એક કેટલાક લોકોનું આ વિસ્તારના હિન્દુ સમાજનું એવું છે કે આ પ્રકારનું અમે પ્રેશર લાવીએ કે અમે હિન્દુ મંદિરો વેચવાના છે તો કદાચ અશાંત ધારો લાગુ કરે સરકાર, આ ઉદ્દેશ્યથી એમને આ મંદિરો વેચવાની વાત ચલાવી છે કે
વાસ્તવમાં મંદિરો વેચવાનો ત્યાં કોઈ પ્રશ્ન નથી. અને હા, વાત સાચી છે કે ત્યાં હિન્દુ સમાજના જે મિલકતો છે, મકાનો જે છે, અન્ય પ્રોપર્ટી છે, એ મુસ્લિમ સમાજના લોકો વધુ કિંમત આપીને ખરીદે છે. એ વાત સાચી છે એમની, અને અસંધારો લાગુ પડો જોઈ રીતના હું માનું છું. સર, મંદિરો વેચવાના બેનરોથી હિન્દુ મુસ્લિમમાં કોમી થઈ શકે છે, એ વાત સાચી છે કે જો આ પ્રશ્ન તાત્કાલિક ધોરણે એને ઉકેલવામાં ન આવે તો આવનારા દિવસોમાં આ પ્રકારનો આખા ભરૂચ અને આમ તો ભરૂચ હિન્દુ મુસ્લિમ કોમી રમખાણો ભૂતકાળમાં ખૂબ મોટા પાયે થયા છે. તો એને સાવધાનીપૂર્વક સરકારે પણ લેવું જોઈએ અને ત્યાં સંપૂર્ણ પ્રકારે અસંધારો લાગુ પડવું જોઈએ, એ રીતના હું સ્પષ્ટ માનું છું. આપણે કોઈ રજૂઆત કરી અસંધારો વહેલો લાગુ થઈ જાય? અમે ભરૂચ જિલ્લામાં અને નર્મદા જિલ્લામાં રાજપીપળા તાલુકામાં પણ અસંધારો લાગુ પડે એ રીતના માંગણી છે. આ બધી સરકારમાં અમે રજૂઆત કરી છે, પણ નવી સરકાર બની છે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારમાં અમે એમને નવા મુખ્યમંત્રીને આ બાબતની અમે રજૂઆત કરી છે. હોમ મિનિસ્ટર પણ નવા આવ્યા છે, એટલે આ બધા પ્રશ્નો હોય નવે શક્તિ અમારે રજૂઆત કરવા પડશે. સર, અભી એ ડિવિઝન પોલીસ ચોકી કે નજદીક મેં જો વિસ્તાર આતા હૈ હાથીગાના વિસ્તાર, ઉસકે અંદર અસાન ધારા કો લેકે બબાલ હુઈ થી. ઉન લોગો કા કહેના એસા હૈ કે અસાન ધારા હોને કે બાવજૂદ યહાં પે મકાન બિક રહે હૈ. મેં આપકો સ્પષ્ટ કર દેના ચાહતા હું કે હાજીખાના વિસ્તાર ક્ષેત્ર એક અશાંત ધારા કે અંતર્ગત આને વાલા ક્ષેત્ર હૈ. ઓર ઇસકી પ્રક્રિયા યે હોતી હૈ કે અશાંત ધારા કે અંતર્ગત કોઈ ભી ક્ષેત્ર આતા હૈ તો વહાં પે કિસી ભી તરહ કી સંપત્તિ કી લેન દેન કી જો પ્રક્રિયા હૈ ઉસમેં પ્રશાસન કી પરમિશન કી આવશ્યકતા હોતી હૈ. એ અશાંત ધારા કે મૂળ મોટો હૈ. ઇસકે તહેત કોઈ ભી અગર આવેદન કરતા હૈ તો ઉસકો પ્રશાસન કી મંજૂરી લેની હોતી હૈ ઓર ઉસમેં પુલિસ કા અભિપ્રાય ભી આવશ્યક હોતા હૈ. ઇસ તરહ કી ઇસ વિસ્તાર મેં જો આક્ષેપ કિયે ગયે હૈ એસે મેં કિસી ભી સંપત્તિ કે સંબંધ મેં કોઈ ભી ખરીદને કી યા વેચને કી किसी भी प्रकार की कोई एप्लीकेशन अभी इस क्षेत्र से हमारे पास पेंडिंग नहीं है, ना ही कोई ऐसी एप्लीकेशन आई है. और मैं आपको एक और बात स्पष्ट कर देना चाहता हूं कि जो धमकी देने की या दबाव के द्वारा ये सब आक्षेप किए गए हैं, इसके लिए ए डिवीजन पुलिस स्टेशन में आप संपर्क कर सकते हैं, हॉस्टल ग्राउंड SDPO ऑफिस में आप संपर्क कर सकते हैं और काली तलावड़ी स्थित SP भरूच श्री के ऑफिस में भी आप संपर्क कर सकते हैं. हमारी ओर से इस तरह का कोई अगर आक्षेप होता है तो उसके अनुसार वैधिक कार्रवाई की जाएगी. फिर मैं स्पष्ट कर देना चाहता हूं कि इस तरह की संपत्ति के लेन देन की कोई एप्लीकेशन अभी हमारे पास नहीं आई है. सर, उन्होंने जो जहां पे वो लोग हाजीखाना विस्तार है वहां के स्थानिक लोगों ने मंदिरों के ऊपर भी पोस्टर लगाए थे कि ये मंदिर भी बेचना है, ये कहाँ तक अच्छा है? इस तरह की कोई भी खरीदने की और बेचने की जो प्रक्रिया है वो अशांत धारा के तहत निर्धारित विधिक नियमों के अनुसार ही संभव है. ऐसे में पोस्टर्स किस आधार पर लगाए गए हैं वो जांच अभी इंक्वायरी जारी है, लेकिन अभी कोई एप्लीकेशन पेंडिंग नहीं है और ना ही कोई खरीदने की या बेचने की प्रक्रिया हो रही है. ये पूरी बातें एकदम भ्रामक हैं. उसके बाद भी कोई डाक धमकी अगर किसी को आक्षेप है तो वो पुलिस स्टेशन का SDPO ऑफिस का और SP कचेरी का संपर्क करने के लिए स्वतंत्र है, हम उसका स्वागत करते हैं.